नमस्कार मित्रों, नॉलेज फंडा में फरी एक बार आपनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज वीडियो नी अंदर जे 9/6/2019 ना रोज जे स्टेट टैक्स इंस्पेक्टर नू जे पेपर लेवामां आववानुं छे तो तेमां केवा प्रकारना प्रश्न पूछाई शके तो तेवा प्रश्नों अभ्यास आजना वीडियो नी अंदर आपणे करवानो छे। तो वीडियो नी शरूआत करता पहेला जो तमे हजी पण अमारी यूट्यूब चेनल ने सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी देजो अने साथे बेल आइकन पण दबावी देजो जेने कारणे तमने अवारनवार वीडियो नी माहिती मळती रहे। तो मित्रों, शुरू करी आजनो वीडियो। तो पहेलो सवाल छे के रावत भाटा, केंगा, कल्पकम अने नरोरा वच्चे शुं साम्य છે? તેના જવાબની સીધી વાત કરીએ તો ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ આવશે, તે પરમાણુ ઉર્જાના કેન્દ્રો છે। ત્યાર પછી તમને સરોવરો આપેલા છે અને સરોવરોને રાજ્યોને યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે, એટલે કયું સરોવર કયા રાજ્યની અંદર આવે। તો તમને પેલું છે વુલર સરોવર, તો કે ભાઈ વુલર સરોવર છે તો તે ક્યાં આવશે, તો કે તે આંધ્રપ્રદેશની અંદર આવે, એટલે ઓપ્શન નંબર પહેલાની અંદર બી આવશે। ત્યાર પછી ચિલકા સરોવર છે, તો કે ભાઈ તે ક્યાં આવશે, તો કે ઓડિશાની અંદર આવે। ત્યાર પછી સાંભર સરોવર છે, તે આવશે રાજસ્થાનની અંદર, એટલે તમારો જો ફાઇનલ જવાબ છે તે ઓપ્શન નંબર ડી એનો સાચો જવાબ આવશે। ત્રણ નંબરનો સવાલ, કયો બંધારણીય સુધારા અધિનિયમને બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરાવી શકાય બનાવી, તો કયો જવાબ આવશે, ઓપ્શન નંબર સી, 7મો બંધારણીય સુધારા અધિનિયમ, બરાબર। હવે તમારો એક સવાલ છે કે 7મો બંધારણીય સુધારા અધિનિયમ ક્યારે કરવામાં આવ્યો હતો, જવાબ આવડતો હોય તો તમે જવાબમાં કોમેન્ટ કરી શકો છો। ચાર નંબરનો સવાલ, તમને એક જોડકાનો ક્રમ આપવામાં આવેલો છે અને જોડકામાં અની સાથે કયો બ જવાબ આવે તે તમારે જણાવવાનું છે, તો પહેલા અવિશ્વાસ છે તો આવશે વિધાયી નિયંત્રણ, એટલે ઓપ્શન નંબર એકની અંદર ત્રણ જવાબ આવશે, બરાબર, એટલે ઓપ્શન નંબર એક, તો કે ત્રણ આવશે। ત્યાર પછી બજેટ છે, તો કે ભાઈ તે કાર્યપાલિકા દ્વારા નિયંત્રણ આવશે, એટલે ઓપ્શન નંબર ડી, એટલે ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ આવશે। પાંચ નંબરનો સવાલ, રાજ્યના બંધારણીય વડા, તો કે ભાઈ કોણ કહેવાય, તો કે રાજ્યના બંધારણીય વડા હોય તે આવશે રાજ્યપાલ, એટલે એકની અંદર જવાબ આવશે ચાર, બરાબર। પાંચમામાં, તો કે ભાઈ એકની અંદર જવાબ આવશે ચાર, એટલે એક જ ઓપ્શન તમને એવો આપેલો છે કે જવાબ ચાર આવતો હોય તો ઓપ્શન નંબર સી છે તેનો સાચો જવાબ આવશે। ત્યાર પછી છ નંબરનો સવાલ, ભારતની સંસદ સેના દ્વારા મંત્રી પરિષદના કાર્ય ઉપર નિયંત્રણ રાખે છે, તો આવશે ઓપ્શન નંબર ડી, એક, બે અને ત્રણ, બરાબર, તને ત્રણ કાર્યો પર શું આવશે, નિયંત્રણ રાખશે। બીજી વસ્તુ મિત્રો, જો તમારે આવા જ પરીક્ષાના મોડલ પેપર જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે, તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે સંપૂર્ણ જે 200 માર્ક્સનું પેપર છે, બરાબર, 2-3 પેપર મૂકવામાં આવેલા છે, તે તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને પેપરનું સોલ્યુશન પણ તેની સાથે મૂકવામાં આવેલું છે। આ પેપર તમારી પરીક્ષાની દ્રષ્ટિએ કંઈક ને કંઈક ઉપયોગી બની રહેશે, તો મિત્રો લિંક ઉપર ક્લિક કરીને તમે પ્રશ્ન પેપર ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી સાત નંબરનો સવાલ, ભારતના બંધારણના સંદર્ભમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું થાય, તો આમાં જવાબ આવશે એક પણ નહીં, બરાબર। ત્યાર પછી આઠ નંબરનો સવાલ છે, અટલ ટિંકરિંગ મેરેથોનમાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો ઓપ્શન નંબર સી એનો જવાબ આવશે, 1, 2, 4 અને 6, બરાબર, સ્વચ્છ ઉર્જા, પછી સ્વાસ્થ્ય સેવા, કૃષિ ટેકનોલોજી અને જળ સંસાધન। નવ નંબરનો સવાલ, વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2018ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 1 અને 3. દસ નંબરનો સવાલ, રસાયણશાસ્ત્ર નોબલ વિશે કયું વિધાન સાચું છે, તો ઓપ્શન નંબર સી એનો જવાબ આવશે, 1 અને 3. અગિયાર નંબરનો સવાલ, ગાંધી જયંતિ 1 વર્ષ સુધી ચાલનારી 150મી જન્મ જયંતિના ઉજવણી પ્રસંગે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવેલું છે, તો જવાબ આવશે ઇન્ડિયા ફોર હ્યુમિનિટી। બાર નંબરનો સવાલ, તાજેતરમાં યુનાઇટેડ નેશન્સની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની ચૂંટણીમાં ભારત ચૂંટાયું હતું તેના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે, તો 12 નંબરમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ફક્ત 1 અને 2. બીજી વસ્તુ મિત્રો, આ જે પ્રશ્ન પેપર છે તે ભારત અકાદમી સંસ્થા છે તેના તરફથી આ તૈયાર કરવામાં આવેલું છે, તો તમારે આવા જ પેપર હજી જોતા હોય તો નીચે લિંક આપેલી છે તે લિંક ઉપર તમે ક્લિક કરીને, બરાબર, મોડલ પ્રશ્ન પેપર જે ભારત અકાદમી દ્વારા તૈયાર કરવામાં આવેલા છે સોલ્યુશન સાથેનું પ્રશ્ન પેપર છે, તો તમે ત્યાંથી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। 13 નંબરનો સવાલ, હેડિયાવેરાની સામેની લડત કયા નામે ઓળખવામાં આવે છે, તો ઓપ્શન નંબર બી, બોરસદ સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે। 14 નંબરનો, અકબરના સમયમાં વિવિધ ગ્રંથોના ફારસી અનુવાદ સંદર્ભે કઈ બાબત સાચી નથી, તો ઓપ્શન નંબર સી, ફેજી પંચતંત્ર। 15 નંબરનો સવાલ, અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે 1746 થી 1763 દરમિયાન થયેલ વિગ્રહ કયા નામે ઓળખાય છે, તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કર્ણાટક વિગ્રહ।
16 નંબરનો સવાલ, પ્રસિદ્ધ ગ્રંથ હિન્દુ વ્યૂ ઓફ લાઈફના લેખક કોણ છે? તો આવશે ચિત્તરંજન દાસ, ઓપ્શન નંબર બરાબર સોરી મિત્રો એનો જવાબ ફાઇનલ આવશે ઓપ્શન નંબર બી, ડૉક્ટર એસ રાધાકૃષ્ણન. ત્યારે 17 નંબરનો સવાલ, નીચેના પૈકી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મનું નામ શું હતું? તો આવશે નરસિંહ મહેતા, એનો સાચો જવાબ આવશે. ત્યાર પછી 18 નંબરનો સવાલ છે, તમને એક ઝોડકું આપવામાં આવેલું છે અને કીધેલું છે કે કયો જવાબ સાચો આવશે, તો ઓપ્શન નંબર ડી એનો સાચો જવાબ આવશે. 19 નંબરનો સવાલ, ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગ સંબંધી માહિતી નીચે દર્શાવેલી ઝોડકાનો કયો ક્રમ સાચો છે? તો ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ આવશે. દક્ષિણની દ્વારિકા ગણાતું પ્રસિદ્ધ શ્રીકૃષ્ણ મંદિર ક્યાં આવેલું છે? તો કે ક્યાં આવેલું છે? તો કે ગુરુવાયુર ખાતે આવેલું છે. 21 નંબરનો સવાલ, નીચેના પૈકી સડ દર્શનમાં કોનો સમાવેશ થતો નથી? તો કે ભાઈ ઓપ્શન નંબર ડી, જ્યોતિષનો સમાવેશ થતો નથી. ત્યાર પછી 22 નંબરનો સવાલ, ભારતના કલા પુરાતાત્વિક ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયા એકનું સૌપ્રથમ નિર્માણ કરાયું છે? તો ઓપ્શન નંબર બી આવશે એનો જવાબ. 23 નંબરનો, કલમકારી ચિત્રકારને નિર્દિષ્ટ કરે છે? ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ આવશે. 24 નંબરનો સવાલ, મધ્યકાલીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો, તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1 અને 2. 25 નંબરનો સવાલ, નીચેની જોડ પર વિચાર કરો, બરાબર 25 નંબરમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1, 2 અને 4. ઓપ્શન નંબર સી એનો ફાઇનલ જવાબ આવશે. 26 નંબરનો સવાલ, અજંતા અને મહાબલીપુરમના રૂપમાં જ્ઞાત બે ઐતિહાસિક સ્થાનોમાં કઈ કઈ બાબતો સમાન છે? તો ઓપ્શન નંબર બી એનો જવાબ આવશે માત્ર 3. 27 નંબરનો સવાલ, હિમાલય અને પશ્ચિમ ઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? ઓપ્શન નંબર સી, શંકુદ્રમ પ્રકારના જંગલો. 28 નંબરનો સવાલ, વિષવવૃત પર હવાનું હલકું દબાણ હોય છે કારણ કે વિષવવૃત પર બારેમાસ અતિશય ગરમી પડે છે. 29 નંબરનો સવાલ, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતના સંબંધમાં કયું વિધાન સાચું નથી? તો 29માં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સેક્સ રેશિયો 915:1000 છે. 30 નંબરનો સવાલ, જીઆઈએસનું આખું નામ જણાવો, તો આવશે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ. 31 નંબરનો, નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો ઓપ્શન નંબર બી એનો જવાબ આવશે 4. ત્યાર પછી 32 નંબરનો સવાલ, નીચેના વિધાનો લખો, તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી જે તમને આપેલો છે કે માત્ર બે વિધાન સાચું છે. 33 નંબરનો, પાછા ફરતા મોસમી પવનોની બાબતમાં નીચેના વિધાનોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો, તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1, 3 અને 4 સાચા છે. 34 નંબરનો, ભારતમાં રાજ્યોની રચના સમયે ધ્યાને લઈને કાળ અનુસાર રચાયેલા રાજ્યો પ્રમાણે ગોઠવવાનું છે, તો 34માં જવાબ આવશે ઓપ્શન નંબર સી જે તમને ક્રમ આપેલો છે તેનો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન નંબર સી, બરાબર. બીજી વસ્તુ મિત્રો, આવા જ પેપર તમારે જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, તે લિંક ઉપર તમે ક્લિક કરીને બરાબર અલગ અલગ પરીક્ષાને લગતા અલગ અલગ પ્રકારના જે પ્રશ્ન પેપર છે જે આવનારી પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તે માટે તમે અત્યારે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપર ક્લિક કરીને અત્યારે તમે ડાઉનલોડ કરી લેજો, જે ખૂબ જ ઉપયોગી બની રહી છે, બરાબર. અને અવારનવાર પરીક્ષામાં તેમાંથી પ્રશ્નો પણ પૂછાયેલા છે. 35 નંબરનો સવાલ, ભારતમાં આવેલી સેન્ચ્યુઅરી અને રાજ્યોને યોગ્ય રીતે જોડવાનું છે, તેના જવાબની સીધી વાત કરીએ તો ઓપ્શન નંબર ડી એનો સાચો જવાબ આવશે. 36 નંબરનો સવાલ, તમને પાછું એક જોડકું આપેલું છે અને કીધું છે કે યોગ્ય ક્રમ રીતે જોડો, તેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ. 37 નંબરનો સવાલ, નીચેનામાંથી કયું વિધાન ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો વિશે સાચું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એક પણ નહીં. 38 નંબરનો સવાલ, નિયતમનું પૂરું નામ જણાવો, ઓપ્શન નંબર એ, તો કે નીતિ ઇન્ટિટિટિવ ટુ ઇલ્ડ, બરાબર. ઓપ્શન નંબર એ ટાર્ગેટ આપ્યું છે તે તમારો ઓપ્શન નંબર એનો સાચો જવાબ આવશે. 39 નંબરનો સવાલની વાત કરીએ, ભારતમાં અધિકૃત ભાષાના દરજ્જાના સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે? તો 39માં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ફક્ત 1 અને 3 વિધાન સાચું છે. 40 નંબરનો, ગ્રામદાનનો વિચાર કોને આવેલો હતો? તો ઓપ્શન નંબર ડી, વિનોબા ભાવેને આવેલો હતો. ત્યાર પછી 41 નંબરનો સવાલ છે, ભારતીય ન્યાય પ્રણાલીના સંદર્ભમાં નીચેનામાંથી કયું કથ્ય સત્ય છે? ઓપ્શન નંબર એ, ફક્ત 1 સત્ય છે. 42 નંબરનો સવાલ, જ્યારે કોઈ ગૌણ ન્યાયાલય કે ટ્રિબ્યુનલને પોતાના અધિકાર ક્ષેત્રમાં અતિક્રમણ કરવા પર કે કુદરતી ન્યાયની વિરુદ્ધ કાર્ય કરવા માટે રીટ જાહેર કરવામાં આવે છે તો તેને કઈ રીટ કહેવામાં આવે છે? તો ઓપ્શન નંબર જે એ તમને આપેલો છે, ઉત્પ્રેષણ રીટ એનો જવાબ આવશે. 43 નંબરનો સવાલ, કાઉન્સિલરના રાજીનામા અંગે કયું વિધાન ખોટું છે? ઓપ્શન નંબર સી, યોગ્ય રીતે આપેલું રાજીનામું પરત ખેંચી શકાય છે. 44 નંબરનો સવાલ, સંસદીય વિષેધાધિકાર અને મૂળભૂત અધિકાર વચ્ચે સંઘર્ષ થાય ત્યારે
કાર ચડિયાતો બને છે, આવું કયા કેસમાં ઠારવવામાં આવ્યું હતું? ઓપ્શન નંબર ડી, ચિંતામણ બ્રા વી સ્ટેટ ઓફ એમપી. 45 નંબરનો નીચેનામાંથી સાચા વિકલ્પને જણાવો. ઓપ્શન નંબર એનો જવાબ આવશે ફક્ત એક. 46 નંબરનો સવાલ, લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણ સંબંધિત નીચેનામાંથી વિધાન પસંદ કરો. તો 46માં જવાબ તમારો આવશે ઓપ્શન નંબર ડી, ફક્ત 3 નંબરનું વિધાન છે તે સાચું છે કે તેમને આરક્ષણની સમય સીમા વધારીને 2020 સુધી કરી દેવામાં આવી છે. 47 નંબરનો સવાલ, નીચે આપેલા કોષ્ટકમાંથી ભગવતી કુમાર શર્માની કૃતિઓ વિશે જોડકા પ્રમાણે વિકલ્પ પસંદ કરો. તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી. 48 નંબરનો સવાલ છે કે ભાઈ કયા દેશના રાષ્ટ્રપતિએ 26 જાન્યુઆરી પરેડના મુખ્ય મહેમાન હતા? તો આપણને ખબર છે મિત્રો, દક્ષિણ આફ્રિકાના જે રાષ્ટ્રપતિ હતા સિરિલા રામફોસા, તેનું નામ છે, તે મુખ્ય મહેમાન હતા. બીજો એક સવાલ છે કે જે 26 જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિવસ આવેલો હતો તે કેટલામો પ્રજાસત્તાક દિવસ હતો? જો તમને જવાબ આવડતો તો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો. 49 નંબરનો સવાલ, હાલમાં રાષ્ટ્રીય કક્ષાનો આદિવાસી ઉત્સવ દિલ્હીમાં ઉજવવામાં આવ્યો છે તેનું નામ શું હતું? તો ઓપ્શન નંબર બી, આદિ મહોત્સવ 2018. બરાબર. અને 50 નંબરનો સવાલ, કુસુમ યોજના અંતર્ગત નીચેનામાંથી કયું વિધાન તેના ઉદ્દેશને અનુરૂપ નથી? તો ઓપ્શન નંબર સી, ખેડૂતોને રાસાયણિક ખાતર તથા બિયારણો ખરીદવા સહાય પૂરી પાડવી. તો મિત્રો, 50 આપણે પ્રશ્નો જોયા. હજી જો તમારે 200 પ્રશ્નો સાથેનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પ્રશ્નપત્ર જોતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે, તે લિંક ઉપર તમે જઈને અલગ અલગ જે ગવર્મેન્ટ પરીક્ષાઓ આવે છે તે પરીક્ષાને લગતા પ્રશ્નપત્ર અને તેની સાથેનું સંપૂર્ણ સોલ્યુશન તમે ડાઉનલોડ કરી શકો છો, જે આવનારી પરીક્ષાઓ માટે તમને ખૂબ જ ઉપયોગી બની રહે. તો તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય કે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેવા મિત્રોને આવા વિડીયો પહોંચી રહે, જેને કારણે જેમ બને વિડીયોને જેમ બને તેમ શેર કરજો અને ફરી પરીક્ષામાં સારા એવા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. થેન્ક યુ.